ખેડબ્રહ્માન ખાતે ભારતીય જનતા પાર્ટી તાલુકા અને શહેર મંડળ કારોબારીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા સહિતના અનેક હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાં આવનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જવા હાકલ કરી હતી. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર હોલમાં ભારતીય જનતા પાર્ટીની તાલુકા અને શહેર મંડળની કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સદર મીટિંગમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા ઉપરાંત અન્ય કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત કોરોના મહામારીમાં અવસાન પામેલ લોકોને યાદ કરી તેમના માનમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈ દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી. શરૂઆત શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પ્રવચન કરી સંબોધન કર્યું હતું. રાજકીય પ્રસ્તાવના વાંચન અરવિંદભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી. મીટિંગમાં આવેલ અલગ અલગ મહાનુભાવો દ્વારા અનેક વિષયો પર પોતાની વિચારસરણી રજૂ કરી હતી, જેમાં અશ્વિનભાઈ પટેલ દ્વારા સંગઠન રચના અને કાર્ય વિશે માહિતી આપી લોકોને માહિતગાર કર્યા હતા. તખતસિંહ હડિયોલ દ્વારા કોરોના વોરિયર્સ વિશેની માહિતી આપી તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામગીરીની પ્રશંસા કરી હતી. જિલ્લા મહામંત્રી કનુભાઈ પટેલે પાર્ટીના કાર્યો અને સંગઠન વિશેની વિસ્તૃત માહિતીથી કાર્યકરોને વાકેફ કર્યા હતા. સાંસદ રમીલાબેન બારા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કરી કાર્યકરોને મંત્રમુગ્ધ કર્યા હતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોની પ્રશંસા કરી હતી. આ સિવાય જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય દ્વારા કારોબારીને અનુરૂપ માર્ગદર્શન પ્રવચન આપી પાર્ટીને લગતી કામગીરીમાં લાગી જવા હાકલ કરી હતી. ઉપરાંત આગામી આવનારી 2022ની ચૂંટણીની કામગીરીમાં લાગી જવા કાર્યકરોને હાકલ કરી હતી. આ કાર્યક્રમ સમયે ભાજપ કાર્યકરો ઉપરાંત જિલ્લા પ્રમુખ ધીરુભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, રવિન્દ્રભાઈ બારોટ, હસમુખભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, દંડક નિકુંજ રાવલ, પ્રશાંત પટેલ, નગરપાલિકા સદસ્યો, તાલુકા જિલ્લા મહામંત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના નવા બનાયેલા પ્રમુખ આપણા વચ્ચે સતત રહ્યા છે એવા ધીરુભાઈ, એવા જ સતત મહામંત્રી બન્યા પછી ફૂલ ટાઈમ પૂરો સમય લગભગ સરકારે ત્રીજી લહેર, આપણે વૈજ્ઞાનિકો એવું કહી રહ્યા છે કે ત્રીજી લહેર આવવાની તૈયારીમાં છે, એટલે આપણી રાજ્ય સરકારે આગોતરા આયોજન માટે આપણા દરેક મંડળમાં કોરોના વોરિયર્સના નામ નક્કી કરવાના છે. એટલે પહેલાં તો મંડળમાં મંડળ લેવલે એક ડોક્ટર અને પછી ત્યાંથી તેના સ્થાનિક પાર્ટીઓ જોડેના રાજકારણમાં હતા, અને જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ શ્રી ભરતભાઈ વાત કરી કે ગાંધીજીએ 2 લોકોને જવાહરલાલ નહેરુને ખાસ એમના મંત્રીમંડળમાં લેવાની સૂચના આપી. તો એક હતા આપણા સ્થાપક પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જી અને બીજા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. સેવાહી સંગઠન નરસેવાએ નારાયણ સેવા મંત્ર આપ્યો છે અને એમાં આપણા કાર્યકર્તા મિત્રોએ ખૂબ કામ કર્યું છે. લવ જેહાદનો કાયદો પણ આપણે લાવ્યા છીએ અને રામ મંદિર માટે અને 370ની કલમ નાબૂદ કરવાની અને કાશ્મીરને જે આઝાદી આપવાનું આપણી સરકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે, આપણા લોકલાડીલા વડાપ્રધાન માન્ય નરેન્દ્ર છે કે એના ઊંચાઈ વધારવાની અને દરવાજા બેસાડવાનું એક ભગીરથ કામ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ કર્યું. એવી જ રીતે અનેક કામો આપણા ગુજરાતમાં એમણે કર્યા, પણ દેશની અંદર સુશાસન સંભાળ્યા પછી આપણે બધા જોઈએ છે કે કેટલાય પાણ પ્રશ્ન ધીરુભાઈ હમણાં
ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને એમના બલિદાન હમણાં 23મી તારીખે ગયો. એ બલિદાન દિવસની યાદ કરીને આપણે સૌ એ દેશની અંદર દો વિધાન, દો પ્રધાન, દો મિશન અને એ વખતે આપણા શ્યામાપ્રસાદ મુખર્જીનો વિરોધ કરવા માટે કાશ્મીરમાં ગયા હતા, ધરપકડ થઈ હતી, અજાણ્યા મહેલમાં એમને રાખવામાં આવ્યા હતા. અને એમાં એક નર્સે વર્ણન કરેલું કે નર્સે એનું ઇન્જેક્શન આપતા આપતા છેલ્લે રડી પડી. મારી ખેતરમાં શહેરની કારોબારી રાખવામાં આવી હતી. આ કારોબારીની અંદર અમારા પ્રભારી શ્રી ભરતભાઈ આર્ય તેમજ અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કારોબારીની અંદર કેન્દ્ર સરકાર માન્ય નરેન્દ્રભાઈના 7 વર્ષના સુશાસનમાં જે અદ્ભુત કામો થયા છે તે કામો અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારે જે છેવાડાના માનવીને લક્ષ્યમાં રાખીને કામો કર્યા છે, કામોની ચર્ચા કરવામાં આવી અને આ બંને સરકારોને અભિનંદન આપતો ઠરાવનું પણ વાંચન કરવામાં આવ્યું અને આવનારી 2022ની ચૂંટણીમાં કાર્યકર્તાઓને તૈયાર રહેવાનું, કટિબદ્ધ થવા માટે પણ આહવાન કરવામાં આવ્યું. આપણી પાર્ટીમાં સંગઠનનું મહત્વ એટલા માટે છે, સંગઠન દ્વારા નિશ્ચિત કરેલા વ્યક્તિઓ દ્વારા જે નિર્ણય લેવાય એ નિર્ણયની માન્યતા હોય છે.